અને હું ભરત ગેલાણી ચિત્રલેખાના વાચકોને આવકારું છું. તાજા અંકની એક ઝલક જાણી લઈએ ફટાફટ. આવો મારી સાથે. તો મિત્રો, નવા અંકની વાત કરીએ. જબરજસ્ત બહુમતીથી ભાજપને જીતાડી દીધું છે નરેન્દ્રભાઈ મોદીએ, અને હવે દેશના વડાપ્રધાન તરીકે એ બિરાજી રહ્યા છે. એમની સામે અનેક પડકાર છે. બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી, આ જ બધા પ્રશ્નો એમને કોંગ્રેસને પૂછી પૂછીને કોંગ્રેસને ચૂંટણી પ્રચારમાં સપડાવી હતી. હવે આ જ બધા સવાલના જવાબ એમને ખુદ આપવાના છે. એટલે જોઈએ કે આ પડકારે કઈ રીતે ઝીલે છે. અને આમે નરેન્દ્રભાઈ પડકારનો માણસ છે, એના ઉપર પથ્થર ફેંકશો તે પથ્થરમાંથી પગથિયું બનાવી શકે એવી આવડત એ ધરાવે છે. અને એટલે જ ભારતના નવા ભાગ્ય વિધાતા હવે કેવા ચમત્કાર સર્જે છે એના માટે બધા આપણે આતુરતાથી રાહ જોઈએ છે. રાજકારણની વાત બાજુએ મૂકીએ તો બીજા ઘણા બધા વિશેષ લેખ છે ચિત્રલેખાના અંકમાં. દાખલા તરીકે લાલ ચંદન, એની દાણ ચોરી ગુજરાતમાં થઈ રહી છે, વધી રહી છે. કોણ કરાવે છે આ દાણ ચોરી એનો પણ વિશેષ અહેવાલ છે ચિત્રલેખાના અંકમાં. અને એક બહુ અગત્યનો આર્ટિકલ છે, લેખ છે, મુંબઈની હીરા બજાર સુરતમાં સ્થળાંતર કરી રહી છે, આ શક્ય છે, લાભદાયી છે, એ વિશે પણ વાત કરે છે ચિત્રલેખા. આ તો થયું. આ સિવાય પણ ચિત્રલેખાના તાજા અંકમાં છે તમારી બધાની માનતી ગમતીલી પ્રિયદર્શિની, દુનિયાને ઉંદર ચશ્મા, જેમાં ટપ્પુ ટોળકી તરખાટ મચાવે છે એની વાત છે, અને પરાકાષ્ઠા તરફ વધતી ધારાવાહિક નવલકથા ધુમ્મસને પહેલે પારનું એક રસપ્રદ પ્રકરણ. અને હા, ઈશિતાનું મુખવાસને એલછી તો ભૂલાય જ નહીં ને. તો મિત્રો, આવતો અંક જલ્દી વાંચો, અમને કહો, તમારો પ્રતિભાવ આપો editor@chitralekha.com અને અરસપરસ પત્રો દ્વારા. તો બાય, હેવ અ નાઇસ ડે.